रावपुरा विधानसभाना धारासभ्य तेमज गुजरात विधानसभाना मुख्य दंडक बाळूभाई शुक्ल द्वारा बहनों माटे ध केरेला स्टोरी फिल्मनुं आयोजन करवामां आव्युं हतुं। આજે ઇન્ટરનેશનલ મધર્સ ડેના અવસરે રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય તેમજ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળુભાઈ શુક્લ દ્વારા રાવપુરા વિધાનસભા મતક્ષેત્રની બહેનો માટે જુદા જુદા સિનેમા ગૃહોમાં 4 સ્ક્રીનમાં ધ કેરેલા સ્ટોરી ફિલ્મ બતાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજન પ્રસંગે સ્થાનિક કાઉન્સિલરો અગ્રણીઓ પણ વ્યવસ્થા જાળવવામાં સહભાગી બન્યા હતા। વિસ્તારની બહેનોએ મોટી સંખ્યામાં ધ કેરેલા સ્ટોરી ફિલ્મ નિહાળી હતી। સમગ્ર આયોજન સંદર્ભે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક તેમજ રાવપુરા વિધાનસભાના ધારાસભ્ય બાળુભાઈ શુક્લ દ્વારા માહિતી આપી હતી। સૌપ્રથમ તો આપ મીડિયાના મિત્રોના માધ્યમથી તમામ માતૃશક્તિને આજે વંદન કરું, કારણ આજનો દિવસ તે ઇન્ટરનેશનલ મધર્સ ડે છે, માતાની મહત્તા વર્ણવવાનો આજનો દિવસ છે। ત્યારે રાવપુરા વિધાનસભા વિસ્તારની મારી બહેનો માટે અલગ અલગ જગ્યા ઉપર 4 સ્ક્રીનમાં કેરેલા ફાઇલ્સ બતાવવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। છાનીના દીપથી લઈને દીપ પીવીઆરથી લઈને 7 સીટના આઇનોક અને આજે આપણે રાવપુરા ટાવર વિસ્તારમાં રાજહંસમાં છે અને વૃંદાવન પાસેના પીવીઆર મોલમાં આ પ્રકારનું આયોજન કરવામાં આવેલ છે। ભારતીય બંધારણ દ્વારા દરેક નાગરિકને પોતાનો ધર્મ અનુસરવાની સત્તા આપેલી છે અને ખૂબ મહત્ત્વપૂર્ણ સત્તા છે। આ બંધારણની સત્તાના આધારે, આ હકના આધારે કોઈ પણ વ્યક્તિ પોતાને યોગ્ય લાગે તે ધર્મને અનુસરી શકે છે અને તેનું પાલન કરી શકે છે। પરંતુ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપણો જન્મ જે ધર્મમાં થયેલો છે, એ ધર્મ સર્વશ્રેષ્ઠ છે, એટલે જ ભગવાને આપણા ત્યાં જન્મ આપેલો છે। કેટલીક વખત ફોસલાવીને, ગેરમાર્ગે દોરીને, જ્યારે ખાસ કરીને માતા બહેનોનું ધર્મ પરિવર્તન થાય છે અને તેમને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને એવા કોઈક વિષયચક્રમાં તેઓ ફસાય છે કે તેથી બહાર નથી નીકળી શકતા, તો આ જે ફિલ્મ છે એ વાસ્તવવાદી ફિલ્મ છે। વર્ષો પહેલાં જ્યારે ગુરુદત્તની જે ફિલ્મો આવતી હતી, કે સૌરભ મોદી સાહેબની જે ફિલ્મો આવતી, જેના અંદર કંઈક એક મેસેજ હતો, આજ પ્રમાણે ઘણા વખત પછી આવો એક સમાજમાં બહેનોને, માતૃશક્તિને, દીકરીઓને ખાસ મેસેજ આપી શકે તેવો આ ફિલ્મ છે। ત્યારે આપના માધ્યમથી તમામ વડોદરાની જનતાને ખાસ વિનંતી કરું છું કે આપણે બધાએ આ મૂવી જોવી જોઈએ, સપરિવાર જોવી જોઈએ, જેથી કરીને આપણાને ભવિષ્યમાં કયું જોખમ સામે આવી શકે છે તેની આપણને માહિતી મળે। એટલા માટે જ મેં જે કહ્યું કે આ ફિલ્મ જોવાની જરૂર છે। હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે, હિન્દુ એક સંસ્કૃતિ છે, ધર્મ નથી, અને એ સંસ્કૃતિનો સૌથી મહત્ત્વનો મુદ્દો આ જ હોય છે કે કોઈ પણ ધર્મનો અપમાન ન કરવો, બધા ધર્મોને સમાન માનવું। તેના કારણે સ્વાભાવિક રીતે એવું કંઈ શિખામણ જે બીજા ધર્મોમાં અપાતી હોય છે એ પ્રમાણેની હિન્દુ ધર્મમાં એ શિખામણ અપાતી નથી હોતી કે હિન્દુ ધર્મ તમે આવી રીતે પાલન કરો, આવું કરવું પડે, આ કરવું પડે। તેના કારણે કેટલીક વખત એક આપણી જે પદ્ધતિ છે, જેમ મેં કીધું કે આ હિન્દુ એક સંસ્કૃતિ છે, તો એ પદ્ધતિના કારણે ઘરમાં એક રૂટીન હોવાના કારણે એની માહિતી આપવામાં નથી આવતી અથવા તો એને જોર જબરજસ્તી કરવામાં નથી આવતી। આ મૂવીમાં જે બેન બોલ્યા છે એ વાત એમના દૃષ્ટિએ તદ્દન સાચી છે, પરંતુ આ હિન્દુ ધર્મની એક લાક્ષણિકતા છે। પણ આ ફિલ્મના માધ્યમથી આપણાને એ પણ ધ્યાનમાં આવશે કે આપણા ધર્મનું શ્રેષ્ઠતમ શું છે અને બીજા ધર્મોનું એવો કયા વિષયો છે કે જે આપણા ધર્મને નુકસાન કરી શકે છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।